નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ ગોસ્વામી મનદીપ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આ અગાઉ મેં ચેનલમાં છે એ લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંનેના અલગ અલગ વિડીયો મૂકેલા છે, તે તમે જોયેલા જ હશે, અને જોયા ન હોય તો એકવાર જોઈ લેજો. આજે આપણે છે એ આ લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંનેનું કમ્પેરિઝન શીખવાના છીએ. જો આ કમ્પેરિઝન આપણે વ્યવસ્થિત સમજી લઈએ અને મગજમાં ઉતારી લઈએ તો આ પ્રશ્ન છે એ ક્યારેય આપણને ના ભૂલાય. તો ચાલો મિત્રો શરૂ કરીએ. આ બાજુ મેં લઘુદ્રષ્ટિની વાત કરી છે ને આ બાજુ ગુરુદ્રષ્ટિની વાત કરી છે. પહેલો મુદ્દો જો લઘુદ્રષ્ટિમાં, એમાં છે અન્ય નામ. તો લઘુદ્રષ્ટિનું બીજું નામ છે માયોપિયા, અને ગુરુદ્રષ્ટિમાં છે અન્ય નામ, એનું અન્ય નામ છે હાઇપરમેટ્રોપિયા. તો પહેલાં બેના અન્ય નામ લખવાના, માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા. પહેલી બાજુ બીજો મુદ્દો છે લેન્સ, જાડો અને પાતળો. અહીંયા મેં બહુ શોર્ટમાં આખી વાત કરી છે એટલે આપણને યાદ રાખવામાં સરળતા રહે. આ બાજુ લેન્સ છે, પાતળો અને જાડો. બીજો મુદ્દો શું કહેવા માગે છે હું એક્સપ્લેન કરું. લઘુદ્રષ્ટિની ખામીમાં આંખનો લેન્સ છે એ જાડો જ રહે છે, પાતળો થઈ શકતો નથી. ગુરુદ્રષ્ટિમાં એનાથી વિરુદ્ધ, લેન્સ છે એ પાતળો જ રહે છે, જાડો થઈ શકતો નથી. ફરીથી એકવાર, લઘુદ્રષ્ટિમાં લેન્સ છે એ કેવો રહે? જાડો જ રહે છે, પાતળો થઈ શકતો નથી. ગુરુદ્રષ્ટિમાં લેન્સ પાતળો જ રહે છે, જાડો થઈ શકતો નથી. ત્રીજો મુદ્દો, તો કે એમાં ત્રીજા મુદ્દામાં શું છે? તો કે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ છે એ નજીકનું જોઈ શકે છે પણ દૂરનું જોઈ શકતી નથી. એવી રીતે એનું એક્ઝેક્ટલી વિરોધી ગુરુદ્રષ્ટિમાં, કે દૂરનું જોઈ શકાય છે પણ નજીકનું જોઈ શકાતું નથી. એટલે લઘુદ્રષ્ટિ હશે એ નજીકનું જોઈ શકશે, દૂરનું નહીં જોઈ શકે. ગુરુદ્રષ્ટિમાં દૂરનું જોઈ શકશે પણ નજીકનું નહીં જોઈ શકે. ચોથો મુદ્દો, લઘુદ્રષ્ટિની ખામી છે એ ઉંમરમાં જે વ્યક્તિ નાની હોય એમાં જોવા મળે છે. એટલે કે 40 વર્ષથી જેની ઉંમર નાની હોય એને લઘુદ્રષ્ટિની ખામી જોઈ શકાય, અને ગુરુદ્રષ્ટિની ખામી છે ઉંમરમાં મોટી વ્યક્તિ, એટલે કે 40થી વધારે ઉંમર ધરાવતી વ્યક્તિ હોય એમાં મોટાભાગે ગુરુદ્રષ્ટિની ખામી જોવા મળતી હોય છે. ત્યાર પછીની વાત કરીએ વસ્તુના પ્રતિબિંબની, તો કોઈ પણ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું જે પ્રતિબિંબ છે એ નેત્રપટલની આગળ રચાઈ જાય. લઘુદ્રષ્ટિની જે ખામી હશે એમાં નેત્રપટલની આગળ કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ રચાશે, જ્યારે ગુરુદ્રષ્ટિમાં પહેલાંથી વિરુદ્ધ, કે નેત્રપટલની પાછળ પ્રતિબિંબ રચાશે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ ખામી આંખની ન ધરાવતો હોય ત્યારે કોઈ પણ વસ્તુ એ જુએ તો એનું પ્રતિબિંબ એક્ઝેક્ટલી નેત્રપટલ ઉપર રચાય, પણ જો એને લઘુદ્રષ્ટિની ખામી હોય તો એ પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય, અને જો ગુરુદ્રષ્ટિની ખામી હોય તો નેત્રપટલની પાછળ રચાય. ત્યાર પછી હવે આ ખામીના નિવારણ માટે શું કરી શકાય? તો કે આ ખામીના નિવારણ માટે લઘુદ્રષ્ટિમાં તમે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શકો, અને ગુરુદ્રષ્ટિમાં તમે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શકો. એટલે તમે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરશો તો લઘુદ્રષ્ટિની ખામી નિવારી શકશો, અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરશો તો તમે ગુરુદ્રષ્ટિની ખામી નિવારી શકશો. તો આ જે 6 મુદ્દા છે એ બંનેના તફાવતના તમે લઈ શકો. હજુ આમાં એક મુદ્દો તમે એડ કરી શકો, બંનેની આકૃતિ. લઘુદ્રષ્ટિની ખામીવાળી એક આંખ દોરવાની, ત્યારબાદ એના નિવારણ માટે બીજી આકૃતિ, એમાં અંતર્ગોળ લેન્સ મૂકીને દોરવાની. એવી રીતે ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખ દોરવાની કે જેની અંદર નેત્રપટલની પાછળ કિરણો ભેગા થતા હોય એવું બતાવવાનું, અને એમાં બીજી આકૃતિ બહિર્ગોળ લેન્સ મૂકીને દોરવાની. તો આ 7 મુદ્દા તમે તફાવત સ્વરૂપે યાદ રાખી શકો. બીજી મિત્રો, હું તમને એક અગત્યની વાત કરું કે અત્યારે તમે આ લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિનું કમ્પેરિઝન વ્યવસ્થિત શીખી લીધું, વ્યવસ્થિત યાદ રાખી લીધું, વ્યવસ્થિત સમજી લીધું, પણ જ્યારે એક્ઝામમાં પ્રશ્ન આવશે લઘુદ્રષ્ટિનો કે ગુરુદ્રષ્ટિનો, ત્યારે 100% તમે જ્યારે તમે એને યાદ કરવાનો પ્રયત્ન કરશો એટલે લઘુદ્રષ્ટિના અમુક પોઈન્ટ્સ છે એ ગુરુદ્રષ્ટિમાં લખાઈ જશે, અને ગુરુદ્રષ્ટિના અમુક પોઈન્ટ્સ લઘુદ્રષ્ટિમાં વહી જશે. આવું છે એ અમારો અનુભવ છે મિત્રો, એટલે હું તમને કહું છું. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે, લઘુદ્રષ્ટિના મુદ્દા ગુરુદ્રષ્ટિમાં વહી જાય છે અને ગુરુદ્રષ્ટિના લઘુદ્રષ્ટિમાં વહી જાય છે. તો આના માટે શું કરવું? મિત્રો, અહીંયા છે હું કહું, તમે ખાસ યાદ રાખજો, અહીંયા છે તમે ક્યાં લઘુદ્રષ્ટિ વ્યવસ્થિત કમ્પ્લીટ પાકું કરી લ્યો, ગુરુદ્રષ્ટિ નહીં કરવાનું, કાં પછી ગુરુદ્રષ્ટિ કમ્પ્લીટ પાકું કરી લ્યો અને લઘુદ્રષ્ટિને સ્કીપ કરી નાખો. આવું હું શું કામ કહું છું? એટલા માટે કે જો તમે લઘુદ્રષ્ટિ વ્યવસ્થિત પાકું કરી લેશો તો લઘુદ્રષ્ટિનું એક્ઝેક્ટલી વિરોધી જ ગુરુદ્રષ્ટિમાં આવશે. એટલે આપણે લઘુદ્રષ્ટિ યાદ રાખવું હોય પણ જો ગુરુદ્રષ્ટિ પૂછાણું,
તો તમારે શું કરવાનું, મગજમાં વિચારવાનું લઘુ દ્રષ્ટિ, પણ એનું વિરોધી કરી અને ગુરુ દ્રષ્ટિમાં લખી નાખવાનું. કેવી રીતે? તો કે લઘુ દ્રષ્ટિમાં વાત કરીએ કે ભાઈ લેન્સ છે તો એમાં જાડો રહે છે, તો આમાં લેન્સ છે એ પાતળો રહે છે, અહીંયા છે એ નજીકનું જોઈ શકાય છે તો અહીં નજીકનું ન જોઈ શકાતું હોય, અહીંયા છે એ દૂરનું જોઈ શકાય નહીં તો અહીં દૂરનું જોઈ શકાતું હોય, અહીંયા છે એ ઉંમર નાની હોય એને આ ખામી થાય તો અહીં મોટી ઉંમરવાળાને આ ખામી થાય, અહીંયા છે એ નેત્રપટલની આગળ પ્રતિબિંબ રચાય તો અહીં પાછળ રચાતું હોય, અહીંયા છે એ અંતર્ગોળ લેન્સ વપરાય તો અહીં બહિર્ગોળ વપરાતો હોય. જો તમે લઘુ દ્રષ્ટિ વ્યવસ્થિત પાકી કરી લ્યો તો એક્ઝેક્ટલી એનું વિરોધી તમારે ગુરુ દ્રષ્ટિમાં લખવાનું થાય. જો બે તમે એકસાથે યાદ રાખશો તો મગજ કન્ફ્યુઝ થઈ જશે અને લખવામાં 100% તકલીફ થશે. એટલે કોઈ પણ એક છે એ વ્યવસ્થિત પાકું કરી લ્યો અને એનું વિરોધી બીજું થશે. એટલે આ વસ્તુ એક મગજમાં રાખજો. અને આ કમ્પેરિઝન તમે યાદ રાખશો તો બીજો ફાયદો તમને એ થશે કે સીધી તમને ટૂંક નોંધ ઓટોમેટિક યાદ રહી જશે. કારણ કે જો લઘુ દ્રષ્ટિની ખામીની ટૂંક નોંધ પૂછાણી તો તમે સીધે સીધી આ બાબત મુદ્દાસર લખી નાખો એટલે સીધે સીધા તમને એના માર્ક મળી જાય. અને ગુરુ દ્રષ્ટિની ટૂંક નોંધ પૂછાણી તો પણ તમે સીધે સીધી આ બાજુનો પાઠ લખી નાખો તો ગુરુ દ્રષ્ટિ છે એની ટૂંક નોંધના તમને માર્ક મળી જાય. એટલે આ પ્રશ્ન ટોટલી 3 રીતે મિત્રો પૂછાતું હોય. એક લઘુ દ્રષ્ટિની ટૂંક નોંધ લખો, ગુરુ દ્રષ્ટિની ટૂંક નોંધ લખો, અથવા એના બીજા નામથી એ પૂછાય કે ભાઈ માયોપિયાની ટૂંક નોંધ લખો, હાઇપરમેટ્રોપિયાની ટૂંક નોંધ લખો. અને ત્રીજું આ પ્રશ્ન કેવી રીતે પૂછાય તો કે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિનો તફાવત આપો. તો મિત્રો આ હતી લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ડિટેલમાં વાત, આ એનું કમ્પેરિઝન. તો ખાસ મિત્રો જો તમને આ વિડીયો છે એ પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો. આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. હજુ સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દો જેથી આવા જ અગત્યના વિડીયો મૂકવી તમારા સુધી પહોંચતા રહે. તો બસ મિત્રો આજ માટે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આવજો.